સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવારને લઈ કાર્યકરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. છુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ અપાતા રોષ જોવા મળી રહ્યો છે. ધંધુકા અને ધોલેરા તળપદા કોળી સમાજની બેઠક મળી હતી. બોટાદના રાણપુરમાં પણ તળપદા કોળી સમાજની બેઠક મળી હતી. તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરાઈ છે. એ જવાબદારી અમારી રહેતી નથી. અમે પાર્ટીના છીએ, પાર્ટીમાં રહેશું, પણ સમાજ અમારી હારે રહે કે ના રહે એની જવાબદારી અમે લેતા નથી. આમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટની અંદર પરિવર્તન લાવી અને સીટમાં ચેન્જ કરે અને તળપદા સમાજના કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે એવી અમારી માંગણી છે. કે ભાઈ સુરેન્દ્રનગરની અંદર બહોળી જ્ઞાતિ જો હોય તો એ તળપદા સમાજ છે, તેમ છતાં વર્ષોથી અમારા આગેવાનો જજુમે છે તો કેમ ટિકિટ આપવામાં આવતી નથી? જો આ રીતે જ જો ચાલુ રહેશે તો આનું પરિણામ અમારો સમાજ એક થાય અને ટૂંક સમયમાં એક વિશાળ સંમેલન ગોઠવવાના છીએ અને એના માધ્યમથી અમે સરકારને દેખાડવા માગીએ છીએ કે તળપદા સમાજની એકતા શું છે અને તળપદા સમાજમાંથી જે પણ ચાર પાંચ આગેવાનો છે એમાંથી સમાજ નક્કી કરે એ નામ સૂચિત કરી અને અમે એને લડાવવા માટે સહમત છીએ. અને જો એમ નહીં થવામાં આવે તો સરકારશ્રીને અને ભાજપ સરકારને ખાસ મારું નિવેદન છે તો એનું પરિણામ પણ ભોગવવા તૈયાર રહેજો. સુરેન્દ્રનગરની લોકસભા સીટ ઉપર જે ઉમેદવાર જે પસંદગી કરીને મૂક્યો છે એ ઉમેદવારને અમે આતરથી પણ બીજા કોઈ પણ કાર્યકર્તાને ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે. એટલે લોકસભાની સીટ ઉપર અમારી એવી ચાહના છે કે અમારા સમાજનો એવા 7-8 જણા એવા છે એમાંથી જે પણ પસંદગી કરશે એને અમે ચોક્કસપણે જીતાડી દઈશું. જો આમનો અમારે કોઈ પણ રીતે બદલાવ નહીં આવે, અમને પોતે ટિકિટ નહીં મળે તો અમે રિઝલ્ટ સરકારને આપવા તૈયાર છીએ. એ સરકાર જોઈ લે છે.